સુરતમાં બાલાજી રોડ મંદિર ખાતે બજરંગ દળ દ્વારા નવા જોડાયેલા સભ્યોને દીક્ષા આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંદાજે 200થી વધુ યુવકોને ત્રિશુલ દીક્ષા આપવાની સાથે સાથે તેમને રાષ્ટ્ર માટે હિન્દુ ધર્મ સહિતના સદકાર્ય કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્રિશુલ દીક્ષાના કાર્યક્રમ બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો આગેવાનો સહિતની તિરંગા રેલી યોજવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદના દીપક આફ્રિકા વાળાએ જણાવ્યું હતું કે હવેથી દર મહિને નવા જોડનાર સભ્યોને બજરંગી દળો દ્વારા ત્રિશુલ દીક્ષા આપવામાં આવશે. નવા સભ્યોને ત્રિશુલ ખેસ સહિતની વસ્તુ આપવામાં આવે છે, સાથે તેમને હિન્દુ સનાતન ધર્મની રક્ષા અને રાષ્ટ્ર રક્ષા તથા રાષ્ટ્ર માટે કાર્ય કરવાની શપથ લેવડાવવામાં આવે છે. આજે યોજાયેલા કાર્યક્રમ બાદ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અલગ અલગ ભાગોમાં કાર્યક્રમ થાય છે. દીપક આફ્રિકાવાળાએ વધુમાં ઉમેર્યું હતું કે ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ અલગ અલગ ભાગમાં થતો હોય છે, જેમાં ગોપીપુરાના સભ્યો આજે ત્રિશુલ દીક્ષા મહોત્સવમાં જોડાયા હતા. ગોપીપુરા નાનપુરા સહિતના સભ્યોને વિષ્ણુ દીક્ષા આપવામાં આવી હતી અને સૌએ પોતાની મરજીથી હાર્દિક ઈચ્છા ધારણ કરીને દેશ સેવામાં આગળ વધવાના નેમ વ્યક્ત કરી હતી. હું દીપક આફ્રિકાવાલા, વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર. મારી સાથે છે દીપકભાઈ રાજગુરુ, અમારા વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશના સંયોજક છે, અને મારી સાથે મુકેશભાઈ પટેલ છે, એ પણ વિશ્વ હિન્દુ પરિષદના છે. મારી સાથે જયેશભાઈ રાઠોર પણ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી છે. અમે લોકોએ આજે 200 જેટલા નવયુવાનોને બજરંગ દળમાં જોડ્યા છે. આ બધા સ્વેચ્છાએ જોડાયા છે. એમને અમે ત્રિશુલ દીક્ષા આપી છે અને ત્રિશુલ દીક્ષા આપીને એમની પાસે વચન લેવડાવ્યું છે, અને આ બધા યુવાનો આજથી હિન્દુત્વના કામે જોડાશે અને બધામાં રાષ્ટ્રીય ચેતના અને રાષ્ટ્ર પ્રેમ આજથી જાગૃત થયો છે. અને ત્યાર પછી આ કાર્યક્રમ પૈટા પછી અમે જે તિરંગા યાત્રા કાઢવાનું હમણાં આયોજન છે, તે પ્રમાણે અમે તિરંગા યાત્રા કાઢી છે, જેમાં જે યુવાનોએ બજરંગ દળની માં જોડાયા છે અને ત્રિશુલ દીક્ષા લીધી છે, તેઓ તેમના બજરંગ દળના ખેસ સાથે જોડાયા છે, અને બાકી જે બધા આવ્યા છે એ બધાના હાથમાં તિરંગા છે અને તેઓ તિરંગા સાથે જોડાયા છે. અને આમ કરીને 300-400 વ્યક્તિઓની આજે અમે આ વિસ્તારમાં રેલી કાઢી છે.